Welcome students, in the last lecture we have discussed about the 7 principle of the organization. So, આજના વિડિયોમાં આપણે એનાથી આગળનો પ્રિન્સિપલ કે જે પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ, જો ગુજરાતીમાં એને કહીએ તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે કે યુનિટી ઓફ કમાન્ડનો પ્રિન્સિપલ એ જોવાનો છે. ઇન ધ પ્રીવિયસ વિડિયો વી હેવ ડિસ્કસ અબાઉટ ધી પ્રિન્સિપલ ઓફ ધી યુનિટી ઓફ ઓબ્જેક્ટિવ એટલે કે હેતુની એક વાક્યતા, પ્રિન્સિપલ ઓફ એફિશિયન્સી, પછી સ્પાન ઓફ કંટ્રોલ, સ્કેલર પ્રિન્સિપલ, ડેલિગેશન, પછી પ્રિન્સિપલ ઓફ ધી એબ્સોલ્યુટ રિસ્પોન્સિબિલિટી, પછી બેલેન્સ બિટવીન ધ પેરિટી ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. એના પછીના જેટલા પ્રિન્સિપલ બાકી છે એ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ એટલે કે હુકમની એક વાક્યતા. કમાન્ડ છે એ વ્યક્તિને એક જ વ્યક્તિ તરફથી મળવો જોઈએ. એવરી પર્સન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન શુડ બી ગેટિંગ ધ કમાન્ડ્સ ફ્રોમ ઓનલી વન હાયર ઓફિસર. એટલે કે ઓર્ગેનાઇઝેશનના બધા જ પર્સન છે એ કમાન્ડ કોની પાસેથી મેળવે છે, તો કે હાયર ઓથોરિટી એની જે હોય એના પાસેથી મેળવે છે. એઝ પર ધી વર્ક, ડિફરન્ટ ઓફિસર ગીવ ધ કમાન્ડ ફોર ડિફરન્ટ મેટર ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે વર્ક પ્રમાણે ઘણીવાર એવું થાય છે કે જુદા જુદા ઓફિસર હોય તો ડિફરન્ટ ઓફિસર છે એ ઓર્ગેનાઇઝેશનમાં ડિફરન્ટ ડિફરન્ટ કમાન્ડ આપે છે. બટ ઇટ શુડ નોટ હેપન ધેટ ફોર પર્ટિક્યુલર મેટર મોર ધેન વન ઓફિસર આર ઇશ્યુઇંગ ધ કમાન્ડ. એટલે કે એક કરતાં વધારે જો ઓફિસર છે એ કમાન્ડ આપતા હોય તો શું હેપન બને, એટલે કે શું ઘટના બને, તો કે ઇશ્યુ ક્રિએટ થાય કમાન્ડમાં એમ. એટલે વ્યક્તિએ છે એ એક જ વ્યક્તિએ એના જે લો લેવલના જે હાયર ટુ લેવલ લોઅર લેવલ સુધી કમાન્ડ આપવાનો હોય એક જ વ્યક્તિએ આપવો જોઈએ, મોર ધેન વન વ્યક્તિએ આપવો જોઈએ નહીં. હેનરી ફેયોલ, ગ્યુલિક ને હેમિલ્ટન એક્સેટ્રા ઓથર્સ હેવ અ ફેવર ધીઝ પ્રિન્સિપલ. એટલે કે હેનરી ફેયોલ ને ગ્યુલિક ને હેમિલ્ટન છે એ બધા ઓથર છે આ પ્રિન્સિપલની ફેવર કરે છે કે ભાઈ કમાન્ડ છે એક જ વ્યક્તિએ વન પર્સને જ આપવો જોઈએ. વાઇલ સિંક્લેર એન્ડ હુડસન હેવ ધ ક્રિટિસાઇઝ ઇટ. એટલે કે આ સિંક્લરને એ છે એવું કહે છે કે ભાઈ કમાન્ડ છે એ એક કરતાં વધારે વ્યક્તિ એટલે કે મોર ધેન વન ઓફિસર તરફથી મળવો જોઈએ, જ્યારે હેનરી ફેયોલને એવું કહે છે કે કમાન્ડ છે એક જ વ્યક્તિ તરફથી મળવો જોઈએ. અને પ્રિન્સિપલ એવું જ કહે છે કે યુનિટી હોવી જોઈએ કમાન્ડમાં એમ. પછી પ્રિન્સિપલ ઓફ ડિપાર્ટમેન્ટેશન એટલે કે વિભાગીકરણ. ફોર ઓપ્ટેનિંગ ધ એફિશિયન્સી ધ ફંક્શન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન આર રિક્વાયર્ડ ટુ બી ધ ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. એટલે કે જો ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી છે એ ઇન્ક્રીઝ કરવી હોય તો ઓર્ગેનાઇઝેશનના ફંક્શનને ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે, ડિસ્ટ્રીબ્યુટ ટુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. બાય ડુઈંગ ધ સો સ્પેસિફિક અલોકેશન ઓફ વર્ક ઇઝ અ ડન. જો એવું કરવામાં આવે તો અલોકેશન ઓફ વર્ક કેવું થાય છે, તો કે સ્પેસિફિક થાય છે. રિસ્પોન્સિબિલિટી, વર્ક એરિયા, ઓથોરિટી ઓફ એવરી ડિપાર્ટમેન્ટ શુડ બી મેડ વેરી ક્લિયર એઝ વેલ એઝ ધ રિલેશન વિથ અધર ડિપાર્ટમેન્ટ ઓલ્સો શુડ બી ક્લિયર. એટલે કે રિસ્પોન્સિબિલિટી ક્લિયર થાય છે, વર્ક એરિયા ક્લિયર થાય, ઓથોરિટી જે છે એની સત્તા છે આ પણ ક્લિયર થાય છે, અને એઝ વેલ એઝ ડિપાર્ટમેન્ટના જે રિલેશનશીપ છે એ પણ ક્લિયર થાય છે. સો ધ ડિપાર્ટમેન્ટેશન કેન બી ડન એઝ પર વર્ક પ્રોસેસ પ્રોડક્શન એન્ડ પ્લેસ. એટલે કે વિભાગીકરણ છે એ વર્ક ડન કરવું હોય તો છે એ જરૂરી છે. એટલે કે ડિપાર્ટમેન્ટેશન દ્વારા વર્ક પણ સારી રીતે થઈ શકે છે, રિલેશનશીપ પણ ક્લિયર થાય છે, અને કયા વ્યક્તિએ કયા પર્સને ક્યુ વર્ક કરવાનું છે એ બધો પણ ખ્યાલ ઇઝીલી આવે છે. પછી પ્રિન્સિપલ ઓફ ઓથોરિટી લેવલ એટલે કે ઓથોરિટીનું લેવલ, જવાબદારીનું લેવલ. ડિસિઝન શુડ બી ટેકન એટ એવરી લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન એઝ પર એઝ ધ ઓથોરિટી. એટલે કે ડિસિઝન છે એ ઓથોરિટીના લેવલ પ્રમાણે જ લેવા જોઈએ, પોતાના સત્તાના લેવલ પ્રમાણે. ધ ડિસિઝન ફોર વિચ નો ઇઝ ઇશ્યુડ શુડ બી બ્રોટ ટુ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ. એટલે કે ડિસિઝન છે એ ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવે, શુડ બી બ્રોટ ટુ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ, નો ઓથોરિટી ઇસ્યુ એટલે કે ત્યાં ઓથોરિટીના ઇસ્યુ થતા નથી. પરંતુ ડિસિઝન ઓફ એની ટાઈપ શુડ નોટ બી ટેકન બાય એની વન એટ એની લેવલ ગોઈંગ બિયોન્ડ હિઝ ઓથોરિટી લેવલ. એટલે કે ડિસિઝન છે ગમે તે ટાઈપના ડિસિઝન હોય નોટ ટેકન બાય એની વન, એટલે કે કોઈ પણ વ્યક્તિ લઈ શકે નહીં કોઈ પણ લેવલના. ઇન શોર્ટ આનો કે આ પ્રિન્સિપલનો કહેવાનો મિનિંગ એ છે કે જેટલી ઓથોરિટી આપેલી છે તેટલા જ લેવલના એમણે ડિસિઝન લેવા જોઈએ, પોતાની જવાબદારીથી પોતાની સત્તાથી વધારે ઓથોરિટીથી વધારે ડિસિઝન લેવા જોઈએ નહીં. પ્રિન્સિપલ ઓફ બેલેન્સિંગ, બેલેન્સિંગ વિથ ઓલ ધી ફંક્શન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ઇન ઓર્ડર ટુ મેઇન્ટેન હાર્મોની વિથ ઓલ ધી ડિપાર્ટમેન્ટ એન્ડ મેટર ઇઝ એસેન્શિયલ સો ધેટ ફંક્શન આર પ્રોપરલી કેરીડ આઉટ.
એટલે કે બેલેન્સ ઇઝ ધ નેસેસરી ફોર ધી ક્રિએટ ધ હાર્મોની, એટલે કે હાર્મોની ક્રિએટ કરવા માટે બેલેન્સ છે એ ડિપાર્ટમેન્ટ વચ્ચે નેસેસરી છે, જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, બેલેન્સ બિટવીન ધ સેન્ટ્રલાઇઝેશન એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન, એટલે કે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ છે એની વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. ઓથોરિટી એન્ડ રાઇટ્સ, એટલે કે સત્તા અને જવાબદારી વચ્ચે પણ બેલેન્સ હોવું જોઈએ. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે સત્તા છે એ જવાબદારી કરતાં વધારે ન હોવી જોઈએ ને, જવાબદારી છે એ સત્તા કરતાં વધારે હોવી જોઈએ નહીં. એટલે કે ઓથોરિટી અને રાઇટ્સ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સ બિટવીન ધ ઓથોરિટી એન્ડ ડ્યુટી, બિટવીન ધ એમ્પ્લોયર એન્ડ ઓફિસર્સ, આ બધા જ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. બેલેન્સિંગ પ્રિવેન્ટ્સ ધ ઓથોરિટેનિઝમ, રેડ ટેપિસ એન્ડ કેરલેસનેસ, ઇટ્સ બ્રિંગ ધ એફિશિયન્સી. એટલે કે બેલેન્સ શું કરે છે તો કે ઓથોરિટેનિઝમ, એટલે કે જે એનું આપખુદશાહી છે એ ઘટાડે છે, પછી કેરલેસનેસ ઘટાડે છે, અને આ જે છે એ કંઈક તુલનાત્મક શાહી, એવું રેડ ટેપિઝમ, ધેટ મીન્સ થાય તુમારશાહી, ધેટેપિઝમ મીન્સ તુમારશાહી ઘટાડે છે, આબખુદશાહી ઘટાડે છે અને કેરલેસનેસ ઘટાડે છે. જો બેલેન્સ હોય તો આ બધું ઘટી જાય છે અને બ્રિંગ ઇન એફિશિયન્સી, એટલે કે જે ઓર્ગેનાઇઝેશન એફિશિયન્સી છે ઇન્ક્રીઝ થાય છે. પ્રિન્સિપલ ઓફ ફ્લેક્સિબિલિટી, ધેટ મીન્સ ધ એવરી બિઝનેસ ઇઝ ઓલ્સો ફ્લેક્સિબલ, ધ રિઝિડ બિઝનેસ ઇઝ નોટ પોસિબલ. ધ યુનિટ્સ હેઝ ટુ એફિશિયન્સી એકોમ્પ્લિશ ઇટ્સ ડિટરમાઇન ઓબ્જેક્ટિવ ઇવન ઇન ધ ચેન્જિંગ ધ સિચ્યુએશન. જેમ જેમ સિચ્યુએશન ચેન્જ થાય એમ ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ છે તે પણ ચેન્જ કરવા જોઈએ. ટુ ડુ સો, ઓર્ગેનાઇઝેશન શુડ બી ફ્લેક્સિબલ. સો તેના માટે ઓર્ગેનાઇઝેશન કેવું હોવું જોઈએ તો કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. સિચ્યુએશન ચેન્જ થાય એમ તેમ ઓબ્જેક્ટિવ ચેન્જ કરવા જોઈએ, જેના માટે ઓર્ગેનાઇઝેશન ફ્લેક્સિબલ હોવું જોઈએ. ઓર્ગેનાઇઝેશન શુડ બી ઇન્ક્લુડ નેસેસરી મેથડ્સ ફેક્ટર્સ સો ધેટ અલોંગ વિથ ધ ડેવલપમેન્ટ ઓફ યુનિટ ઇટ સ્ટ્રક્ચર શુડ બી ઓલ્સો ડેવલપ, એટલે કે એનું સ્ટ્રક્ચર પણ ડેવલપ થાય છે. યુનિટનું ડેવલપમેન્ટ થાય છે એમ સ્ટ્રક્ચરનું પણ ડેવલપમેન્ટ થાય છે. સો ધ પ્રિન્સિપલ ઓફ ફ્લેક્સિબિલિટી ઇઝ ધ વેરી નેસેસરી ઇન ધ ઓર્ગેનાઇઝેશન, બિકોઝ જેમ જેમ સિચ્યુએશન ચેન્જ થાય તેમ સિચ્યુએશનની ચેન્જિંગની સાથે ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવમાં પણ ચેન્જ આવવો જોઈએ. પ્રિન્સિપલ ઓફ ડેવલપમેન્ટ ઓફ લીડરશીપ, એટલે કે નેતાગીરીનો વિકાસ, ઇન ધ વર્ડ ઓફ ધી કુન્સ એન્ડ ઓડોનેલ, ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ટેકનિક ઓફ પ્રમોટિંગ ધ લીડરશીપ, એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ લીડરશીપને પ્રમોટ કરવાની ટેકનિક્સ છે. ધ ઓર્ગેનાઇઝેશન શુડ બી ફોર્મ્યુલેટ ઇન સચ અ મેનર ધેટ ધ મેનેજર આર કમ્પેલેડ ટુ ડેવલપ ધ આઈડિયલ લીડરશીપ ક્વોલિટી, એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ એવી રીતે ફોર્મ્યુલેટ કરવું જોઈએ કે ભાઈ જે મેનેજર છે એ પોતાની જાતે જ એને લીડરશીપની ક્વોલિટી ડેવલપ કરવી પડે, એટલે કે લીડર તરીકે કોઈકને રાખવા પડે. ધ સેમ વે ધ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ શુડ બી એન્ટ્રી સો સિસ્ટમેટિકલી ધેટ એવરી એમ્પ્લોય ઓફ ધી ઓર્ગેનાઇઝેશન સીઝ હિઝ સુપિરિયર એઝ અ લીડર એન્ડ ગેટ ધ ગાઈડન્સ ફ્રોમ હિમ. અને રાઇટ્સ અને ડ્યુટી છે એ સિસ્ટમેટિકલી એવરી વનને આપવા જોઈએ, જેથી કરીને એમ્પ્લોયી છે એના સુપિરિયરને લીડર તરીકે જોવે કે જે પોતાનો લીડર છે અને એની પાસેથી ગાઈડન્સ મેળવે. સચ કોન્સેપ્ટ મેક ધ એવરી વર્ક સક્સેસફુલ, એટલે કે આ કોન્સેપ્ટ છે કે ભાઈ એમ્પ્લોયીને ડ્યુટી અને ઓથોરિટી એવી રીતે આપવું જોઈએ કે એના ઉપરી છે એને લીડર માને અને એની પાસેથી ગાઈડન્સ મળે, જેના કારણે સક્સેસફુલ થાય છે. જસ્ટ લાઇક અ લીડર ધ ટોપ મેનેજમેન્ટ હેઝ ટુ કેરી આઉટ ધ ફંક્શન લાઇક પ્લાનિંગ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ. ધેર વર્ક ઇન સચ અ મેનર લીડ્સ ધ ઓર્ગેનાઇઝેશન ટુ સક્સેસ, એટલે આ વર્ક છે એના દ્વારા ઓર્ગેનાઇઝેશનને સક્સેસ જાય છે. બિકોઝ સબોર્ડિનેટ એક્સેપ્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ કમાન્ડ, એટલે કે સબોર્ડિનેટ છે એ જે હાયર લેવલ તરફથી જે કમાન્ડ આવ્યો એને એક્સેપ્ટ કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, જેના દ્વારા ઓર્ગેનાઇઝેશન સક્સેસ જાય છે. એટલે કે યુનિટી ઓફ કમાન્ડ નો ડેવલપમેન્ટ, સોરી લીડરશીપનો ડેવલપમેન્ટ થાય છે. પ્રિન્સિપલ ઓફ સ્પેશિયલાઇઝેશન, એટલે કે વિશિષ્ટીકરણ, એક્સપિરિયન્સ ઇઝ ધ એસેન્શિયલ ફોર ધી મોમેન્ટમ એન્ડ ક્વોલિટી, એટલે કે એક્સપિરિયન્સ છે જરૂરી છે. હેન્સ ધ પર્ટિક્યુલર વર્ક ઇન્ટરેસ્ટેડ ટુ સ્પેસિફિક પર્સન, ધેન હી કેન બીકમ ધ એક્સપર્ટ ઇન ધીસ લાઇન ઓફ ધી વર્ક, એટલે કે તમે એકનું એક વર્ક કોઈ પર્સનને આપો છો તો પછી એ પર્સન છે એક્સપર્ટ થઈ જાય છે એમ વર્કમાં. એમ ઇન્ટરેસ્ટેડ ટુ સ્પેસિફિક પર્સન, ધેન હી કેન બીકમ્સ ધ એક્સપર્ટ ઇન ધીસ વર્ક, એટલે કે પર્ટિક્યુલર વર્ક તમે એક પર્સનને વારે વારે આપો છો તો પછી એમાં કેવું થઈ જાય તો કે એક્સપર્ટ થઈ જાય. ધ પ્રિન્સિપલ ઓફ સ્પેશિયલ નોલેજ ઓફ એ પર્સન શુડ બી એડોપ્ટેડ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ વર્ક શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ એઝ પર ધી એક્સપર્ટાઇઝ ઓફ ધી એમ્પ્લોય, એટલે કે આ પ્રિન્સિપલમાં ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે જે વ્યક્તિ જે વર્કમાં સ્પેશિયલ છે
ઈ વર્ક જ એને આપવું જોઈએ, જેના કારણે તમને સ્પેશિયલાઇઝેશનનો એડવાન્ટેજીસ મળે. એટલે કે જે વ્યક્તિ જે વર્કમાં એક્સપર્ટ છે ઈ વર્ક તેને આપવું જોઈએ, જેના કારણે સ્પેશિયલાઇઝેશનનો એડવાન્ટેજીસ છે અચીવ થાય. એના પછી પ્રિન્સિપલ ઓફ સ્ટેબિલિટી મીન્સ સ્થિરતાનો સિદ્ધાંત. તો ઓર્ગેનાઇઝેશન શુડ બી ફોર્મ્યુલેટેડ ઇન સચ અ મેનર ધેટ ધ પર્સન ઓર પર્સન લિવિંગ શુડ નોટ બી ડિસ્ટર્બ ધ સ્ટેબિલિટી ઓર કન્સિસ્ટન્સી ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં છે સ્ટેબિલિટી એન્ડ કન્સિસ્ટન્સી જરૂરી છે, એટલે કે એકરૂપતા અને સ્થિરતા ઓર્ગેનાઇઝેશનમાં હોવી જોઈએ. ધ ટ્રેન એમ્પ્લોય હુ કેન રિપ્લેસ ધેમ શુડ ઓલવેઝ બી રેડી વિથ ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જો તમે એમ્પ્લોયને ટ્રેનિંગ આપેલી હોય અને એને તમે રિપ્લેસ કરો તો પછી ઓલવેઝ રેડી હોય ઓર્ગેનાઇઝેશન માટે. ઇન શોર્ટ એફિશિયન્સી ઓફ ધી ઓર્ગેનાઇઝેશન શુડ નોટ ડિપેન્ડ ઓન એની વન પર્સન ઓર નંબર ઓફ પર્સન. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે ને એફિશિયન્સી છે એ એની વન પર્સન ઉપર ડિપેન્ડ નથી, પરંતુ જે આખું ઓર્ગેનાઇઝેશન છે એના ઉપર ડિપેન્ડ હોય છે. એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં છે સ્ટેબિલિટી જરૂરી છે, કે ભાઈ વારંવાર એમાં ચેન્જીસ હોવો જોઈએ નહીં, અને પછી સાવ રિજિડ પણ હોવું જોઈએ, કે ફ્લેક્સિબલ પણ હોવું જોઈએ અને સ્ટેબલ પણ હોવું જોઈએ, કે જેમાં તમારે કન્સિસ્ટન્સી હોવી જોઈએ, કે એક સૂત્રતા હોવી જોઈએ બધા વર્કમાં છે, પછી કોઈ પણ ઓબ્જેક્ટિવ અચીવ કરવાનો તો તેમાં છે. અને ઓર્ગેનાઇઝેશન છે સ્ટેબલ હોવું જોઈએ. પ્રિન્સિપલ ઓફ વેરિફિકેશન કે ધ પર્સન હુ ઇન્ટરેસ્ટેડ ધ વર્ક શુડ નોટ વેરીફાઈ ઇટ. એટલે કે વેરિફિકેશન થવું જોઈએ વર્કનું, એમ કે જે કોઈ પર્સન વર્ક કરે છે એનું એવું અરેન્જમેન્ટ કરવું જોઈએ, એન અરેન્જમેન્ટ શુડ બી મેડ ઇન વિચ વર્ક ઓફ વન પર્સન ઇઝ વેરીફાઈડ બાય ધી પ્રોપર ઓથોરિટી. એટલે કે એવી રીતે અરેન્જમેન્ટ કરવું જોઈએ કે વન પર્સન જે વર્ક કરે છે એ બીજી કોઈ પ્રોપર ઓથોરિટી દ્વારા વેરીફાઈડ થવું જોઈએ. એટલે કે પર્સન જે વર્ક કરે છે પોતે જ વેરીફાઈ કરવું જોઈએ નહીં, પરંતુ બીજા કોઈ પર્સન દ્વારા તેનું વર્ક વેરીફાઈ થવું જોઈએ. એટલે કે વેરિફિકેશન ઇઝ ધ વેરી નેસેસરી ફોર ધી અચીવ ધ ગોલ ઓફ ધી ઓબ્જેક્ટિવ. એટલે પ્રિન્સિપલ ઓફ વેરિફિકેશન. લાસ્ટ વન ઇઝ ધેટ ધ પ્રિન્સિપલ ઓફ ડિસ્કશન. એઝ પર ધી સિચ્યુએશન એન્ડ રિક્વાયરમેન્ટ ડિસ્કશન શુડ બી હેલ્ડ વિથ ધ કોવર્કર એન્ડ સબોર્ડિનેટ. એટલે કે જેવી રીતે સિચ્યુએશન છે અને રિક્વાયરમેન્ટ છે, એટલે કે જરૂરિયાત છે અને પરિસ્થિતિ, એ પ્રમાણે કોવર્કર્સ સાથે અને સબોર્ડિનેટનું ડિસ્કશન છે એ જરૂરી છે. સો ધેટ ધેર થ્રોટ્સ એન્ડ પોઈન્ટ્સ ઓફ વ્યૂ કેન બી નોન ધ મેન્ટેન ધ રિલેશન્સ. એટલે કે રિલેશન મેન્ટેન કરવા હોય તો પછી ડિસ્કશન જરૂરી છે. મોર એવર પ્રોપર પ્લાનિંગ ફોર ધી વર્ક કેન બી ફોર્મ્યુલેટેડ. અને જો ડિસ્કશન કરવામાં આવે તો વર્કનું પ્રોપર પ્લાનિંગ પણ થાય છે, એટલે કે પ્રોપર વર્કનું પણ ફોર્મ્યુલેટ કરી શકાય છે. સો ધ ડિસ્કશન ઇઝ ધ વેરી નેસેસરી ઇન ધ ઓર્ગેનાઇઝેશન. થસ ધ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન એન્ડ સિસ્ટમ ઇઝ ધ ડેવલપિંગ સાયન્સ. ધ પ્રિન્સિપલ મેન્શન એબો આર ઓફ ધી સ્પેસિફિક ફોર્મ. સમ ઓફ પ્રિન્સિપલ આર પાસિંગ થ્રુ ધ ડેવલપિંગ પ્રોસેસ. એટલે અમુક પ્રિન્સિપલ એવા છે કે જે ડેવલપિંગ પ્રોસેસમાં છે, હજી એનો ડેવલપ થાય છે, જે પ્રોસેસમાં છે, અને અમુક પ્રિન્સિપલ છે ડેવલપ થઈ ગયા છે. તો આપણે ઓર્ગેનાઇઝેશન છે, સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન માટે તમારા 17 પ્રિન્સિપલ છે એ જોવાના છે. તો આજના વિડીયોમાં આપણે યુનિટી ઓફ કમાન્ડ, એટલે કે એક જ વ્યક્તિ તરફથી કમાન્ડ મળવો જોઈએ, ડિપાર્ટમેન્ટેશન હોવું જોઈએ, લેવલ ઓફ ઓથોરિટી એટલે કે જેટલું લેવલ છે એવા જ એને ડિસિઝન લઈ શકે, બેલેન્સ હોવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ, લીડરશીપ પણ હોવી જોઈએ, સ્પેશિયલાઇઝેશનનો બેનિફિટ મળવો જોઈએ, સ્ટેબલ હોવું જોઈએ, વેરિફિકેશન થતું હોવું જોઈએ, અને લાસ્ટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધી ડિસ્કશન. એટલે કે ડિસ્કશન થાય છે જેના દ્વારા પ્લાન ફોર્મ્યુલેટ કરી શકાય, સબોર્ડિનેટ અને એમ્પ્લોયના રિલેશનશીપ ડેવલપમેન્ટ થાય છે. તો આ ગાઈડલાઇન પ્રિન્સિપલ આપણે આજના વિડીયોમાં જોયા, કે જે આ પ્રિન્સિપલ છે એ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ પ્રિન્સિપલ એક્સપ્લેન. મારે 17-17 એટલે કે 17 પ્રિન્સિપલ એક્સપ્લેન ન કરવાના હોય, પરંતુ એમાંથી અમુક પ્રિન્સિપલ કે જે તમને સ્પેસિફિક નામ કીધું હોય તે એક્સપ્લેન કરવાના હોય. જો સ્પેસિફિક નામ ન કે તો તમને જે પ્રિન્સિપલ 1-7, 1-8 જે યાદ હોય એ નેમ તમારે બધા પ્રિન્સિપલના યાદ રાખવા પડશે, પરંતુ તમારે એક્સપ્લેન બધા કરવાના આવશે નહીં. તો આવતા વિડીયોમાં આપણે એનાથી બેનિફિટ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.